આજે આપણે મિત્રો વાત કરીશું યુનિટ નંબર મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ ભારતનું માર્સ મિશન છે તે આટલું બધું ચીપ કઈ રીતે બને છે લેસ એક્સપેન્સિવ કઈ રીતે બને છે ઓછું ખર્ચાળ કઈ રીતે બને છે અને આટલું બધું થ્રિલિંગ કઈ રીતે છે એમની સરસ મજાની વાતો લઈ અને જોનાથન એમોસ છે આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે પ્રસ્તુત થઈ છે અને સરસ રીતે આ યુનિટને એમણે એક્સપ્લેન કરેલું છે કે જેમની અંદર ભારત દેશ માટે ઇન્ડિયા માટે અને ભારતની જે અવકાશીય સંસ્થા છે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ઈસરો માટે બંને માટે એક પ્રાઉડ મોમેન્ટ બને છે કે ઇન્ડિયન તરીકે આપણે ગર્વ કરી શકીએ કે સમગ્ર વિશ્વને આજે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે ભારતનું જે માર્સ મિશન છે કે જે ઈસરો સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા એમના એન્જિનિયર દ્વારા જે આ કાર્ય કરવામાં આવે છે તે આટલું બધું સસ્તું કઈ રીતે છે જ્યારે તમે વિચાર કરો કે હોલીવુડની અંદર કોઈ પિક્ચર બને છે જે સાઈફાઈ મૂવી બને છે કે જે સાયન્ટિફિક ફિક્સન સ્ટોરી ઉપર બનેલી હોય છે એવી ઘણી બધી પિક્ચર છે આપણા બોલિવૂડની અંદર પણ રાવણ છે રોબર્ટ છે આવી ઘણી બધી પિક્ચર છે તો રાવણ પિક્ચર બનાવવા માટે કે રોબર્ટ પિક્ચર બનાવવામાં જેટલો ખર્ચો થાય છે અથવા તો હોલિવૂડની પિક્ચર બનાવવામાં જેટલો ખર્ચ થાય છે જેટલો એક્સપેન્સ કરવામાં આવે છે એના કરતાં પણ ઘણો ઓછો એક્સપેન્સ છે એ ઈસરો સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને તેમ છતાંય મંગળ ગ્રહની ઉપર જઈ અને પોતાની સફળતાપૂર્વક પોતાનું જે સેટેલાઇટ છે એમને પોતે ત્યાં લોન્ચ કરે છે મંગળયાન છે મોમ મિશન છે એમને લઈ અને સફળતાપૂર્વક ત્યાં પહોંચે છે એમની સરસ મજાની વાતો આ યુનિટની અંદર કરેલી છે આપણે યુનિટને ચાલુ કરીએ એ પહેલાં આપણે એબાઉટ ધ ઓથર એમનો પરિચય મેળવી લઈએ ઓથર છે જોનાથન એમોસ એમનો ફોટોગ્રાફ્સ તમને અહીંયા બાજુમાં જોવા મળે છે ટાઇટલ છે વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ ભારતનું જે માર્સ મિશન છે મંગળ ગ્રહ પર જવા માટેનું જે મિશન છે એ આટલું બધું ચીપ એટલે કે સસ્તું કઈ રીતે છે અને આટલું બધું થ્રીલિંગ કઈ રીતે છે આ કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જવાની વાત નથી મતલબ નેશન બદલાવવાની વાત નથી દેશ બદલાવવાની વાત નથી કે ખંડ બદલાવાની વાત નથી ઇન્ટરનેશનલ કે ઇન્ટરકોન્ટિનેન્ટલ આ આખી આખી મુસાફરી નથી આ ઇન્ટર પ્લાનેટરી છે મતલબ કે એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જવાનું છે એટલે ખર્ચ વધારે થાય એમાં કોઈ જ ડાઉટ નથી પણ તેમ છતાંય ઇન્ડિયા છે એ કઈ રીતે મેનેજ કરે છે એમની સરસ મજાની વાતો છે એ જોનાથન એમોસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી છે સૌથી પહેલા તો આપણે ઓથરનો પરિચય જોઈએ તો જોનાથન એમોસ ઇઝ અ સાયન્સ કોરેસ્પોન્ડન્ટ ફોર બીબીસી બીબીસીનું પૂરું નામ થાય છે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન શું છે તો કે ન્યૂઝ બ્રોડકાસ્ટર છે એવું કહી શકાય કે સમગ્ર વિશ્વની સૌથી મોટામાં મોટું લાર્જેસ્ટ જે બ્રોડકાસ્ટર છે એ છે બીબીસી બંને રીતે એક તો વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી મોટું છે અને બીજા નંબરની અંદર એમ્પ્લોય એમના જેટલા કર્મચારીઓ છે એમને લઈને પણ બીબીસી છે એ સમગ્ર વિશ્વની અંદર અવલક્રમ ઉપર રહેલું છે લંડનની અંદર એમનું હેડક્વાર્ટર આવેલું છે આપણા માટે એક્ઝામની અંદર આવા પ્રશ્ન નથી પૂછાતા પણ આપને થોડું જનરલ નોલેજ છે એ આ બાબતનું હોય એ જરૂરી છે તો જોનાથન એમોસ છે એ આ બીબીસી જે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન નામની જે સંસ્થા છે જે ન્યૂઝ ચલાવે છે એમના એ પોતે કોરસ્પોન્ડન્ટ છે તંત્રી છે પણ કયા વિભાગની અંદર તો કે સાયન્સના સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ફોર હી હેઝ બિન કવરિંગ સાયન્ટિફિક ડેવલપમેન્ટ ઇઝ સ્પેશિયલીસો ને ચોરાણું ના વર્ષથી સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ફોર ઓગણીસો ચોરાણું ના વર્ષથી હી હેઝ બિન કવરિંગ એમણે પોતાના આર્ટિકલની અંદર પોતાના કાર્યની અંદર કેને કવર કરેલું છે તો કે સાયન્ટિફિક ડેવલપમેન્ટ્સ એમણે સાયન્ટિફિક ડેવલપમેન્ટ્સની અંદર પોતાનું સંપૂર્ણ ફોકસ કરેલું છે પણ સાયન્ટિફિક ડેવલપમેન્ટ્સમાં પાછું કયા ફિલ્ડની અંદર તો કે સ્પેશિયલી ધોઝ રિલેટેડ ટુ સ્પેસ એક્સપ્લોરેશન કે જે મોટા ભાગે અવકાશીય એક્સપ્લોરેશન દેટ મીન્સ કે સંશોધન થતા હોય એમની અંદર એમના મોટા ભાગના જે લેખો છે આર્ટિકલ છે એમની અંદર એમણે પબ્લિશ કરેલા છે હી વોઝ પાર્ટ ઓફ ધ ટીમ ધેટ લોન્ચ ધ બીબીસી ન્યૂઝ વેબસાઇટ ઇન નાઇન્ટીન નાઇન્ટી સેવન ઓગણીસો ને સત્તાણું ના વર્ષની અંદર બીબીસીએ પોતાની જે વેબસાઇટ છે એમણે લોન્ચ કરી એ લોન્ચ કરનારી ટીમના એ પોતે એક પાર્ટ હતા અથવા તો એક મેમ્બર હતા હી હેઝ રિસીવડ મેજર એવોર્ડ્સ ફોર હિઝ ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ તેમને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે પરંતુ એમને જે મોટા ભાગના એવોર્ડ્સ મળેલા છે મેજર એવોર્ડ્સ એ મોટા ભાગે એમને કેમાં મળેલા છે તો કે ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ કરવા માટે એ પોતે બીબીસી જે ન્યૂઝની સાથે સંકળાયેલા છે અને એમની પોતાની વેબસાઈટ છે જે આપણે અગાઉ જોયું કે 1997 ની અંદર એમને લોન્ચ કરેલી છે તો એ પોતે એમના ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ કરવા માટે એમને ઘણા બધા એવોર્ડ્સ પણ એનાયત કરેલા છે એ એમના એચિવમેન્ટનો એક ભાગ કહી શકાય જોનાથન એમોસ કેન બી ફાઉન્ડ ઓન ટ્વિટર અન્ડર ધ હેન્ડલ એટ ધ રેટ બીબીસી એમોસ એ પોતે ટ્વિટર ઉપર પણ પોતાનું અકાઉન્ટ ધરાવે છે જેમની અંદર એમનું અકાઉન્ટ છે એટ ધ રેટ બીબીસી એમોસ તો એ ધ ઓથર ની અંદર આપણે કેટલી વસ્તુ યાદ રાખશું તો કે સૌથી પહેલા તો એ કયા ફિલ્ડ સાથે સંકળાયેલા છે કઈ સંસ્થાની સાથે સંકળાયેલા છે તો કે બીબીસી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ સાયન્સ કોડન્ટ છે ઓગણીસો ને ચોરાણું ના વર્ષથી એ પોતે મોટા ભાગના એમના જે લેખો છે એ સાયન્ટિફિક ડેવલપમેન્ટ્સ ઉપરના હોય છે પણ ઇસ્પેસિલ એમાં પણ ખાસ કરી અને જે સ્પેસ એક્સપ્લોરેશન છે એમના ઉપર એમને મોટા ભાગના પોતાના આર્ટિકલને પબ્લિશ કરેલા છે અને સાથે સાથે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે એમની પોતાની જે વેબસાઇટ ઓગણીસો ને સત્તાણુંના વર્ષમાં એટલે કે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં એમણે પબ્લિશ કરેલી એમણે લોન્ચ કરેલી અને એ લોન્ચ કરનારી જે ટીમ છે એમના એ પોતે મેમ્બર રહી ચૂક્યા છે એમને મોટા ભાગના એવોર્ડ્સ છે એ ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ માટે મળેલા છે અને ટ્વિટરની અંદર એ પોતે એટ ધ રેટ બીબીસી એમોસના નામે પોતાનું અકાઉન્ટ છે એ હેન્ડલ કરે છે ટુ થાઉઝન્ ડે ઓન વિચ ઇન્ડિયામ સક્સેસફુ માર્સ ઓર્બિટ અહીંયા એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લઈશું કે આ જે આર્ટિકલ છે એ કઈ તારીખે પબ્લિશ કરવામાં આવેલું છે તો કે ટ્વેન્ટી ફોર્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ફોર્ટીન ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના વર્ષની અંદર શા માટે આ તારીખને પસંદ કરવામાં આવે છે તો એમનું પાછળનું એક કારણ છે કારણ કે આ દિવસે ધ ડે ઓન વિચ ઇન્ડિયા જ માર્સ ઓર્બિટર મિશન ઇન શોર્ટ આપણે એને કહી શકાય મોમ માર્સ ઓર્બિટર મિશન તો જે આ માર્સ ઓર્બિટર મિશન છે એમને ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ લોન્ચ કરવામાં આવેલો તો અને એ જ તારીખે જોનાથન એમોસ દ્વારા આ યુનિટ છે એને લખવામાં મિશન છે એમને મંગલયાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો યુનિટની અંદર જ્યારે પણ તમને મોમ શબ્દ આવે માર્સ ઓર્બિટર મિશન શબ્દ આવે તો એમને તમારે મંગલયાન સમજવાનું છે અથવા તો મંગલયાન શબ્દ આવે તો એને પણ તમે મોમની સાથે રિલેવન્ટ કરી શકો શાંકડી શકો છો તો સક્સેસફુલી છે એ માર્સ એટલે કે મંગળ ગ્રહની ઓર્બિટ ધરી ઉપર જે એ પ્રવેશ કરે છે કઈ તારીખ જે તો કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના દિવસે અહીંયા એક વસ્તુ આપણે એ પણ ધ્યાનમાં લેશું કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ અને સોમવારના રોજ અમેરિકાની જે નાસા કંપની છે જે પણ આપણી ઈસરોની જેમ કાર્ય કરે છે અને સારામાં સારી સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે જે પ્રખ્યાત છે એવી નાસા કંપની છે એ પણ એમની સાથે સંકળાયેલી છે અને એમણે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના વર્ષની અંદર એમણે પોતાનું માવેન નામનું એક સેટેલાઇટ છે મંગલયાન છે એમણે સફળતાપૂર્વક ત્યાં લોન્ચ કરે છે એટલા માટે ચોવીસ સપ્ટેમ્બર બે હાજર ચૌદ છે એમને પસંદ કરવામાં આવે છે અને એ દિવસે આર્ટિકલ લખાય છે કારણ કે ત્યારે મોમ છે એ મંગળ ગ્રહની સપાટી ઉપર મંગલયાન છે મંગળ ગ્રહની સપાટી ઉપર

મિશન જેનું બીજું નામ શું છે એમાં જે ભારતને સફળતા મળી એમાં જે ઇસરોને સફળતા મળી એ ખરેખર એક પ્રકારની માઇલ છે એક પ્રકારની એચિવમેન્ટ છે એક પ્રકારની સિદ્ધિ છે કોના માટે તો કે ફોર ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો નામની સંસ્થા માટે હવે આપણે અહીંયા છે ઈસરો નામ આવી ગયું છે તો આપણે એમની થોડી એમની બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે હાલમાં કે સિવાન છે એ પોતે ઈસરોના ચેરમેન છે અને ઈસરો છે એમનું હેડક્વાર્ટર છે બેંગ્લોરની અંદર આવેલું છે તો ઈસરો સંસ્થા છે એમના માટે ખરેખર આ મોમની જે સફળતા છે એમના માટે એક માઇલસ્ટોન બની શકે ઇન ડેમોન્સ્ટ્રેટેડ ઇન્ડિયા એબિલિટી ઇન સ્પેસ એક્સપ્લોરેશન અને સાથે સાથે ભારતની એબિલિટી એમને ક્ષમતા બતાવે છે કે સ્પેસ એક્સપ્લોરેશનની અંદર ભારત છે એ બીજા દેશ કરતા પાછળ નથી અવ્વલ ક્રમ ઉપર જે એમની સાબિતી પણ અથવા તો એમની એબિલિટી જે ભારતની સામર્થ્યતા છે એ વાતને ભારતે અને ઇસરો નામની સંસ્થાએ સાબિત કરીને બતાવેલી છે તો આર્ટિકલ એક્સપ્લોર્સ વેરિયસ આસ્પેક્ટ ઓફ મોમ વિચ મેક ઇટ અ યુનિક એન્ડ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ટુવર્ડ્સ અંડરસ્ટેન્ડિંગ ધ રેડ પ્લાનેટ રેડ પ્લાનેટ દેટ મીન્સ મંગળ ગ્રહ જે લાલ ગ્રહ છે મંગળ છે એટલા માટે રેડ પ્લાનેટ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ તો રેડ પ્લાનેટને આપણે સારામાં સારી રીતે ઓળખવો હોય એમને અન્ડરસ્ટેન્ડ કરવો હોય તો એમના માટે આ જે આર્ટિકલ આપણે આપવામાં આવેલું છે એ એક્સપ્લોર રજૂ કરે છે શોધીને આપે છે વેરિયસ આસ્પેક્ટ અલગ અલગ પાસાઓ અલગ અલગ પરિબળો કે ના હતો કે મોમના મોમ એટલે શું તો કે માર્સ ઓર્બિટર મિશન વીચ મેક ઇટ અ યુનિક એન્ડ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે જે ખરેખર યુનિક અદ્વિતીય આપણું જે આખું મિશન છે એને કેવું બનાવે છે તો કે બીજાથી યુનિક બનાવે છે અને ખૂબ અગત્યનું પગલું છે કેના તરફનું તો કે ટુવર્ડ્સ અંડરસ્ટેન્ડિંગ ધ રેડ પ્લાનેટ લાલ ગ્રહ મંગલ ગ્રહ છે એમને સમજવા માટે પણ હવે આપણે ઘણી બધી અનુકૂળતા થઈ પડશે કારણ કે ભારત દેશની ઈસરો નામની સંસ્થા છે એમને માર્સ ઓર્બિટર મિશન છે એમને સફળતાપૂર્વક ત્યાં લેન્ડિંગ કરીને સાબિત કરીને બતાવ્યું છે કે અમે પણ બીજા દેશની સમકક્ષ ઊભા રહી શકીએ છીએ અને સાથે સાથે મંગળ ગ્રહ ઉપરથી જરૂરી પુરાવાઓ છે અથવા તો એમના ફોટોગ્રાફ્સ છે એ ભારત છે એ સમગ્ર વિશ્વને આપી શકે તેવી ક્ષમતા ધરાવે છે ઇસરો ઇઝ કરંટલી વર્કિંગ ટુવર્ડ્સ લોન્ચિંગ અ સેકન્ડ મિશન ટુ માર્સ બાય ટુ ટ્વેન્ટી ટુ આપણા માટે પ્રાઉડ મોમેન્ટ એ બની શકે કે ઈસરો ભારતની જે સંસ્થા છે એમનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એમના હાલના ચેરમેન કોણ છે તો કે કે સિવાન એમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે બેંગ્લોરની અંદર તો ઈસરો છે એ કરન્ટલી વર્કિંગ હાલમાં કાર્ય કરી રહી છે આ સંસ્થા એમના વૈજ્ઞાનિકો એમના એન્જિનિયર ટુવર્ડ્સ લોન્ચિંગ અ સેકન્ડ મિશન આપણે એક મિશન છે એમાં સફળ થયા એ મિશન નું નામ હતું માર્સ ઓર્બિટર મિશન હવે ઈસરો નામની સંસ્થા છે એમના સેકન્ડ મિશન ઉપર કાર્ય કરે છે અને એ મિશન છે એ બે ના વર્ષની અંદર મંગળ ગ્રહ ઉપર ફરીથી પહોંચશે તો આ તો એબાઉટ ધ ટેક્સ એટલે આપણે આઈડિયા આવશે કે આ યુનિટ ની અંદર આપણે હવે આગળ કયા પ્રકારનું સ્ટડી કરશું તેના આપણે આગળ વધીએ છીએ યુનિટ ને ચાલુ કરીએ એ પહેલા એમની જે ડિફિકલ્ટ થોડી ટર્મ્સ છે એવા શબ્દ છે કે જેને આપણે ગ્લોસરી ની અંદર આવરી લઈએ તો સૌથી પહેલો શબ્દ છે અઝપ્શન અઝપ્શન એટલે શું થાય અ બિલીફ ધેટ ઇઝ હેલ્ડ ટુ બી ટ્રુ વિથાઉટ હેવિંગ અ સફિશિયન્ટ પ્રૂફ એક એવી માન્યતા કે જેમાં કોઈ જ પુરાવા વગર એ વાતને આપણે સત્ય તરીકે સ્વીકારી લેવું જેને આપણે પૂર્વધારણા પણ કહી શકાય ગુજરાતીની અંદર આપણે શું કહીએ ધેટ મીન્સ કે પૂર્વધારણા ધારણા કરવું બરોબર આપણે આપણી પાસે પુરાવા હોતા નથી તેમ છતાં આપણે આપણી રીતે પૂર્વ ધારણા કરતા હોય કે આવી રીતે બન્યું હોય છે ત્યાં આમ હશે આ બધું અજબસન છે આ બધું પૂર્વધારણા છે ધેટ મીન્સ કે આ શબ્દ જે પૂર્વધારણાના અર્થની અંદર તમે લઈ શકો ધેન આપણે આપણે જોઈએ કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ એટલે શું થાય ટુ ઇમ્પ્રુવ ઓર એડ વેલ્યુ ટુ સમથિંગ કોમ્પ્લિમેન્ટ કરવું એટલે શું થાય સુધારો વધારો કરવો ઇમ્પ્રુવમેન્ટ લાવવું અથવા તો કોઈક વસ્તુ જે બનેલી છે એમની અંદર તમારે થોડી વેલ્યુ છે એમાં થોડો ઘણો ઉમેરો કરવાનો છે પછી આવે છે એના પછીનો શબ્દ છે ડવટેલ ડવટેલ એટલે શું થાય ટુ ફિટ ટુગેધર કમ્ફર્ટેબલી અલગ અલગ વસ્તુ છે એને તમારે જોડવી ભેગી કરવી વ્યવસ્થિત રીતે તમે એને ટુગેધર લાવો છો ભેગી કરો છો એ અર્થની અંદર ડવટેલ લઈ શકે અથવા તો ટુ ફોલ ઇન ટુ પ્લેસ બરાબર બધી વસ્તુ છે એમને પોતપોતાની જગ્યા ઉપર મૂકી દેવી અથવા તો વ્યવસ્થિત એને અરેન્જ કરવી ગોઠવવી તેના શબ્દ આવે છે હોમ ગ્રોન શબ્દ આ શબ્દ છે એ હાલની અંદર આત્મનિર્ભર શબ્દ છે ખૂબ ફેમસ અથવા તો ટ્રેન્ડ ઉપર છે તો આ હોમગ્રોન શબ્દ છે એનો મતલબ શું થાય તો કે સમથિંગ ધેટ ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન વન્સ ઓવન કન્ટ્રી એવી વસ્તુઓ કે જે દરેક દેશ પોતાના દેશની અંદર નિર્મિત કરતો હોય એને કહેવાય હોમ ગ્રોન પોતાના દેશની અંદર નિર્મિત થયેલું અથવા તો એના માટેનો એક બીજો શબ્દ છે ઇન્ડિજીનસ ઇન્ડિજિનસ પણ કહી શકાય કે દરેકે દરેક દેશ છે એ પોતાની રીતે આત્મનિર્ભર બની અને પોતે જ પોતાની રીતે વસ્તુઓ બનાવતો હોય તો એ અર્થની અંદર આપણે લઈ શકાય તેનઆ્ટર મેક બિલિવટ મીન્સ કલ્પ કાલ્પનિક એ અર્થની અંદર લઈ શકાય મેક બિલીવ કલ્પના કરવી મંગલયાન શબ્દ છે બે સંસ્કૃત શબ્દનું કોમ્બિનેશનથી મંગલયાન શબ્દ બને છે સૌથી પહેલો શબ્દ છે મંગલયાનમાં મંગલ મંગળ એટલે શું થાય તો કે મંગળ ગ્રહ બરાબર અને બીજા નંબરની અંદર યાન એટલે શું થાય તો કે વિહિકલ બરાબર તો મંગળ ગ્રહ ઉપર જનારું જે વેહિકલ છે એને આપણે મંગળયાન કહી શકાય એટલે મંગળયાન શબ્દ છે એ આપણા આ યુનિટની અંદર ઘણી વખત મોમ સ્વરૂપે રજૂ થશે મોમ એટલે શું થાય માર્સ ઓર્બિટર મિશન અને માર્સ ઓર્બિટર મિશન ઇઝ ઓલસો નોન એઝ મંગલયાન મોમ નામનું જે ઓર્બિટર છે સેટેલાઇટ છે એમને લોન્ચ કરે છે માર્સ ઓર્બિટર મિશન છે એમને લોન્ચ કરે છે સફળતાપૂર્વક મંગલ ગ્રહની સપાટી ઉપર પહોંચે છે અને એના બે દિવસ અગાઉ અમેરિકાની જે સ્પેસ એજન્સી છે જેમનું નામ છે નાસા નેશનલ એરોનોટિક સ્પેસ એજન્સી નાસા એ નાસા છે એ પોતે માવેન ઓર્બિટરને ત્યાં સફળતાપૂર્વક લોન્ચ કરે છે પરંતુ માવેન અને મોમ આ બંનેની અંદર વાસ્ટ ડિફરન્સ છે કિંમતની દ્રષ્ટિએ જોઈએ એ આપણે યુનિટની અંદર આગળ આવશે માવેન ઓર્બિટર અ સ્પેસ પ્રોબ ડેવલપડ બાય નાસા નાસા જે અમેરિકાની સ્પેસ એજન્સી છે જેવી રીતે ભારતની ઈસરો છે તે એવી રીતે અમેરિકાની પાસે નાસા છે દરેક દેશ પાસે છે એ પોતાની સ્પેસ એજન્સી પાકિસ્તાન છે તો એમની સુપારકો એજન્સી છે તો દરેક દરેકે દરેક દેશ છે એમની પોતાની સ્પેસ એજન્સી હોય છે તો નાસા છે એમની સોરી અમેરિકા છે એમની જે નાસા સ્પેસ એજન્સી છે એ સ્પેસ પ્રોબ ડેવલપ કયા પ્રકારનું એટમોસ્ફિયર છે વાતાવરણ છે એના અભ્યાસ માટે થઈ અને માવેન નામનું ઓર્બિટર છે એ લોકો છે પ્રોબ કરે છે ડેવલપ કરે છે માવેન સ્ટેન્ડ ફોર માવેનનું ફૂલ ફોર્મ આપેલું છે માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન મિશન ફૂલ ફોર્મ આપણા માટે એટલું બધું અગત્યનું દે પણ માવેન છે એ કેમની સાથે રિલેવન્ટ છે એમનું કાર્ય શું હતું તો કે સૌથી પહેલા તો નાસા છે એમના દ્વારા એમને પ્રોબ કરવામાં આવે છે ડેવલપડ કરવામાં આવે છે અને ધેન આફ્ટર શા માટે એમનો એઈમ શું હોય તો કે સ્ટડી કરવાનો એટમોસ્ફિયર ઓફ માર્સ મંગળ ગ્રહનું એટમોસ્ફિયર કેવું છે એમનો અભ્યાસ કરવા માટે થઈ અને માવેન ઓર્બિટર છે એમને લોન્ચ કરવામાં આવે છે ધેન આફ્ટર મિથેન મિથેન છે એક પ્રકારનો ગેસ છે અ ગેસ ધેટ ઇઝ ધ મેઈન કન્સ્ટિટ બરોલ ગેસ છે એક પ્રકારનું મિથેન ઇટ ઇઝ યુઝઅલી પ્રોડ્યુસ્ડ બાય બાયોલોજીકલ પ્રોસેસ એન્ડ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ઓફ ધ પ્રેઝેન્સ ઓફ લાઈફ મિથેન છે ને એ ખરેખર ઇન્ડિકેટર છે એક પ્રકારનું કે પ્રેઝન્સ ઓફ લાઈફ કે આ જગ્યા ઉપર જીવન શક્ય છે કે નથી ઘણા બધા એવા જંતુઓ છે ઘણા બધા એવા માઇક્રોવ કે જે ખરેખર મિથેન વાયુને પ્રોડ્યુસ કરે છે તો એ જે જગ્યા ઉપરથી મિથેન વાયુ મળે તો વૈજ્ઞાનિકો છે એવું અનુમાન કરતા હોય છે એવું પૂર્વ અનુમાન કરતા હોય છે કે આ જગ્યા ઉપર વર્ષો પહેલા જીવન શક્ય હશે તો એ મિથેન છે એક પ્રકારનો નેચરલ ગેસ છે તેનાર પેલોડ પેલોડ શું છે તો કે એક પ્રકારનો ઓબ્જેક્ટ છે એક પ્રકારની વસ્તુ છે તેટ ઇઝ બિંગ ટ્રાન્સપોર્ટેડ બાય બાયિકલ કે જેને વેહિકલ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે આપણા યુનિટનું ઉદાહરણ લઈએ તો હિયર ધ મંગલિયાન સ્પેસક્રાફ્ટ ઇઝ ધ પેલોડ આપણા ઉદાહરણની અંદર મંગલયાન નામનું જે સ્પેસક્રાફ્ટ છે એને તમે પેલોડ કહી શકો તો ધેટ વોઝ ટ્રાન્સપોર્ટેડ ટુ ધ માર્સ યુઝિંગ અ રોકેટ જેને અવકાશની અંદર મંગળ ગ્રહ ઉપર કોણ લઈ જવાનું છે તો કે રોકેટ લઈ જવાનું છે લઈ જવાનું છે તો રોકેટને શું કહેવાય વ્હીકલ કહેવાય તો આ રીતે તમે યાદ રાખી શકો તો પેલોડ શબ્દ જે આવે

એ છે મંગલયાન તો ને શું કહેવાય પેલોડ કહેવાય તેના પછી આવે છે પીપલ પીપલ કોસ્ટ 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 કોને કહેવાય તો કે વિથ ટ્રેનિંગ એન્ડ હાયરિંગ સ્પેશિયાલિસ્ટ સારામાં સારા વૈજ્ઞાનિકો સારામાં સારા એન્જિનિયર અથવા તો સ્પેશિયાલિસ્ટ કોઈ પણ ક્ષેત્રના એને હાયર કરવા અને સાથે સાથે એમને ટ્રેન કરવા એમના માટે જે ખર્ચ કરવાની કંપનીને જરૂર પડે અથવા તો દેશને જરૂર પડે અથવા તો સરકારને જરૂર પડે એને કહેવાય પીપલ કોસ્ટ કોઈ પણ વસ્તુને બીજી વસ્તુ કરતાં થોડું અગ્રિમ વધારે સ્થાન આપવું થોડું વધારે અગ્રીમતા આપવી એને કહેવાય પ્રાયોરિટાઈઝ ઓકે ભાગના જે ડિફિકલ્ટ ટર્મ્સથી આવી ગયા છે ધ્ય જોઈએ પ્રોસ્પેક્ટ પ્રોસ્પેક્ટ એટલે ધ પોસિબિલિટી ઓફ સમથિંગ હેપનિંગ કોઈક વસ્તુ બનવા માટેની શક્યતા ક્વિપ કરવું ક્વિપ એટલે શું થાય કટાક્ષ કરવું ટુ મેક અ વિટી રીમાર્ક અબાઉટ સમથિંગ કોઈક વાતને લઈ અને વિટી રીમાર્ક કરવું અથવા તો કટાક્ષ કરવું એને કહેવાય ક્વિપ્ડ સ્ટેગરીંગ સ્ટેગરિંગ એટલે શું થાય સમથિંગ અનબિલિવેબલ ઓર શોકિંગ જે વાતને લઈને તમને વિશ્વાસ ન આવતો હોય આપણે કહેવાય શોક આમ આશ્ચર્યથી આમ ચોકી જઈએ તો એ અર્થની અંદર તમેગર સ્ટેગરિંગ શબ્દ ને તમે લઈ શકો તેના બંને શબ્દ છે ટેન્ટલાઇઝિંગ ટેન્ટલાઇઝિંગ એટલે શું થાય ટુ મેક વન ડિઝાયર ફોર સમથિંગ દેટ ઇઝ ઇમ્પોસિબલ ઓર અનબિલિયબલ ધ વર્ડ ડિલાઇઝ ફ્રોમ ધ ગ્રીક મીથ ઓફ ટેન્ટાલુસ અ કિંગ હુ વોઝ પનિશડ ફોર ઇટરનિટી બાય બિંગ મેડ ટુ સ્ટેન્ડ ઇન અપુલ ઓફ વોટર ઇન વિચ ધ વોટર રિસીડેડ વેનએવર હી ટ્રાય ટુ ટેક અ ડ્રિંક અંડર અ ટ્રી વિથ લો બ્રાન્ચિસ વુઝ ફ્રૂટ વોઝ ફોર એવર જસ્ટ બિયોંગ ઇઝ રીચ સૌથી અગત્યનો છે ટેન્ટલાઇઝિંગ એટલે શું થાય લલચાવતું કોઈ પણ વસ્તુ કે જે આપણને લલચાવતી હોય ને એ અર્થની અંદર ટેન્ટલાઇઝિંગ શબ્દ બની શકે ટેન્ટલાઇઝિંગ શબ્દ બનવા પાછળનું એક આખી આખી મેથ છે એમની પાછળ એક આખી ઘટના સંકળાયેલી છે જોઈએ ટુ મેક વન ડિઝાયર કોઈક વ્યક્તિને ડિઝાયર કરવી ઈચ્છા બતાવી ફોર સમથિંગ કોઈક વસ્તુને લઈને ધેટ ઇઝ ઇમ્પોસિબલ કે જે એમના માટે ખરેખર શક્ય જ નથી આપણે ગુજરાતીની અંદર એક સરસ મજાનું છે કે ડોંગ ગધેડો હોય એ જ્યારે આગળ નથી ચાલતો તો એમનો જે માલિક હોય ને શું કરે છે તો કે એક લાકડીની અંદર ગાજરને આગળ બાંધી દે છે અને જેમ જેમ ગધેડો આગળ આવે એમ એમ પેલું ગાજર છે એ પણ આગળ વધતું જ હશે આને કહેવાય ટેન્ટલાઇઝિંગ પ્રોસેસ ટૂંકમાં તમારે સમજી શકાય પણ હવે એ શબ્દ કઈ રીતે ડિરાઈવ થયો છે મળ્યો છે બૈનો છે એ પણ આપણા માટે અગત્યનું છે તો વર્ડ ડિરાઈવ્સ ડિરાઈવ્સ એટલે આવે છે આ શબ્દ ક્યાંથી આવ્યો છે તો ફ્રોમ ધ ગ્રીક મિથ ગ્રીક મિથમાંથી આવેલો છે એક આખી ઘટના છે એની પાછળની ઓફ ટેન્ટાલુસ આ ટેન્ટાલુસ કોણ છે જોઈએ અ કિંગ એક રાજા થઈ ગયો હુઝ હુ વોઝ પનિશ્ડ ફોર એટર્નિટી કે જે પનિશ કરતો કોઈ પણ વ્યક્તિ ઓફેન્ડર હોય ગુનેગાર હોય તો એમને પનિશ કરતો ફોર એટર્નિટી વર્ષો સુધી એને આ કાર્ય કર્યું ગુનેગાર હોય એને પુલ ઓફ વોટર પાણી છે એને ઉપર જે પુલ હોય એના ઉપર ઊભો રાખતો નીચેથી પાણી આમ જતું હોય પગ નીચેથી આમ પાણી પસાર થતું હોય એના પગથી પાણીમાં જ હોય એમને તરસ લાગે તોય એ પ્યાસ છે કારણ કે બાંધેલો હોય એટલે પાણી એમની નજર સામે છે પણ એ લલચાતો હોય કે મને પાણી મારી સામેથી પસાર થાય છે તેમ છતાંય મને મળતું નથી આવી રીતે એમને હેરાન પરેશાન કરવાનું કાર્ય કરતો ટેન્ટાલુસ નામનો રાજા ગ્રીકની અંદર થઈ ગયું અને એમની જે આખી આખી આ પદ્ધતિ હતી એના ઉપરથી એમને ટેન્ટલાઇઝિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે હજી આગળ આપેલું છે પુલ પાણી સુધી પહોંચી શકે નહીં કે જે એમની નીચેથી જ પસાર થતું હોય અથવા તો બીજો અંડર અ ટ્રી વૃક્ષ નીચે એને બાંધી દેવામાં આવે વિથ લો બ્રાન્ચિસ કે જેમાં ડાળીઓ છે એકદમ નીચે ઝૂકેલી હોય અને આપણે ખબર છે કે ડાળી એ જ નીચે ઝૂકેલી હોય જેમાં ફળ હોય પણ ફળ જે એની નજરની સામે હોય એમને ભૂખ લાગેલી હોય તો એ ખાઈ ન શકે કારણ કે એમના હાથ બંધાયેલા હોય હુઝ ફ્રૂટ્સ વોઝ ફોરએવર જસ્ટ બિયોન્ડ હિઝ રીચ હંમેશાના માટે એના જે ફ્રૂટ હોય એ એમના પહોંચની બહાર હોય બિયોન્ડ હિઝ રીચ ઓકે તો હવે વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે યુનિટ ને ચાલુ કરીએ છીએ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડેડ એટ ધ ફર્સ્ટ अटेम्प्ट वेयर અધર્સ હેવ ફેલ્ડ બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ

નાસાનો પણ તમે સમાવેશ કરી શકો ઘણા બધા પ્રયત્નો પછી નાસા છે એ મંગળ ગ્રહ ઉપર જવામાં સફળ બને છે તો કેવાનો મતલબ છે કે ભારત દેશ છે ફર્સ્ટ અંદર જ કઈ રીતે સફળ બન્યું જ્યારે બીજા બધા જ દેશો છે એ પ્રથમ પ્રયત્નની અંદર નિષ્ફળ ગયા અને ભારત દેશ છે શા માટે સફળ બને છે મંગલયાન સેટેલાઇટ વોઝ કન્ફર્મ ટુ બી ઇન ઓર્બિટ શોર્ટલી આફ્ટર જીરો એટ હન્ડ્રેડ ઇન્ડિયન ટાઈમ હવે આપણે આપેલું છે કે મંગલ મંગલયાન છે અથવા તો મોમ જે સેટેલાઇટ છે 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 ઉપગ્રહ વોઝ કન્ફર્મ કન્ફર્મ વૈજ્ઞાનિકો એવું કરે કે એ મંગળ ગ્રહની સપાટી ઉપર ક્યારે પહોંચ્યો મંગળ ગ્રહની ઓર્બિટ ઉપર ક્યારે પહોંચ્યો તો કે શોર્ટલી આફ્ટર ઝીરો એટ હન્ડ્રેડ ઇન્ડિયન ટાઈમ એટલે કે સવારના આઠ વાગ્યે પહોંચ્યો હવે આપને કઈ રીતે ખબર પડે કે ઝીરો એટ હન્ડ્રેડ ઇન્ડિયન ટાઈમ એટલે શું તો એના માટે આપણે ટાઈમ કોસ્ટક જોવું પડે એમાં બે પ્રકારના તમને અહીંયા ટાઈમ આપેલા છે એક તો સૌથી પહેલાં આપણે મિલેટરી ટાઈમ ચાર્ટ છે તો એ અંતર્ગત તમે અહીંયા મિડ નાઇટ આપેલું છે એટલે કે બાર વાગ્યા છે રાત્રિના તો એને તમે ઝીરો 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 તરીકે ઇન્ડિકેટ કરી શકો એક વાગ્યા હોય તો એને એક તરીકે બે ત્રણ એવી રીતે આગળ વધી શકો અને સવારના જ્યારે આઠ વાગે છે ત્યારે એને તમે મિલિટરી ટાઈમ પ્રમાણે ઝીરો હન્ડ્રેડ તરીકે ઇન્ડિકેટ કરી શકો તો અત્યારે આપણા યુનિટમાં ઝીરો હન્ડ્રેડ આવેલા છે દેટ મીન્સ કે સવારના આઠ વાગ્યે તે એ જગ્યા ઉપર પહોંચે છે તારીખ આપણે શરૂઆતની અંદર આપેલી છે કે જે આ જે યુનિટ પબ્લિશ થયું એ જ તારીખ એટલે કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ માર્સ ઓર્બિટર મિશન છે ત્યાં લેન્ડ થાય છે મંગળ ગ્રહની સપાટી ઉપર પહોંચે છે સમય શું છે તો કે સવારના આઠ વાગ્યાનો ઓકે તેના આગળ વધીએ ઇટ ઇઝ વિદાઉટ ડાઉટ અ કન્સિડરેબલ એચિવમેન્ટ એમાં કોઈ જ શંકાને સ્થાન નથી કે ભારત માટે અને ઇસરો માટે આ ખરેખર કન્સિડરેબલ એચિવમેન્ટ કહી શકાય નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય ધીસ ઇઝ અ મિશન દેટ એઝ બીન બજેટેડ એટ ફોર પોઈન્ટ ફાઇવ બિલિયન રૂપીઝ ઓર યુ કેન સેડ ઇટ સેવન્ટી ફોર મિલિયન ડોલર વિચ બાય વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ ઇઝ સ્ટેગરિંગલી ચીપ સો કરોડ તમે ઇન્ડિયન કરન્સી પ્રમાણે રૂપાંતરિત કરી શકો એટલે સાડી ચારસો કરોડ રૂપિયાનું બજેટ હતું તમે વિચાર કરી શકો કે આટલા બજેટમાં આપણી બોલીવુડ ની સાઈફાઈ મુવી બને છે રાવણ પિક્ચર છે રોબર્ટ પિક્ચર છે તો આવી ઘણી બધી પિક્ચર્સ છે એમની પાછળનું જે બજેટ છે એ ખરેખર આના કરતા વધારે હોય છે તો એ પરિસ્થિતિની અંદર આટલા ઓછા બજેટની અંદર ઈસરો છે એમણે ખરેખર મંગલયાન છે એમને પૃથ્વી ઉપરથી મંગળ ગ્રહની સપાટી સુધી પહોંચાડ્યું એટલા માટે ભારત માટે આ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય ડોલરની અંદર જો કન્વર્ટ કરવામાં આવે તો સેવન્ટી ફોર મિલિયન ડોલર થઈ શકે વીચ બાય વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ જો તમે એને વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ પ્રમાણે કમ્પેરિઝન કરો બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝની સાથે કમ્પેરિઝન કરો તો ઇઝ અ સ્ટેગરિંગલી ચીપ આ સ્ટેગરિંગલી શબ્દ આપણે ગ્લોસરીની અંદર જોયેલો હતો અનબિલિયેબલ ઓર શોકિંગ ઘણી બધી વસ્તુ એવી જેના પર તમને વિશ્વાસ ન આવે તો આ ખરેખર શોકિંગ ન્યૂઝ આપણા માટે કહી શકાય તમે અમેરિકાની અંદર જેને ત્યાંના લોકોને કહો કે અમારી જે ઇસરો સંસ્થા છે એને સાડા ચારસો કરોડની અંદર પૃથ્વી ઉપરથી આખે આખું જે અમારું મિશન હતું માર્સો બિટર મિશન અથવા તો મંગલયાન છે એમને મંગળ ગ્રહ ઉપર પહોંચાડ્યું તો ખરેખર એ લોકો જે એમના માટે આ સ્ટેગરિંગલી ન્યૂઝ કહી શકાય કારણ કે એને વિશ્વાસ ન આવે ઓકે આગળ વધીએ

આપણે એની તારીખ પણ યાદ રાખશું કે આપણું જે મિશન પહોંચ્યું એના બે દિવસ પહેલા આપણું ચોવીસ સપ્ટેમ્બરે પહોંચ્યું તો એના બે દિવસ પહેલા કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ અમેરિકાનું માવેન ઓર્બિટર છે એ ત્યાં લોન્ચ થાય છે ત્યાં લેન્ડિંગ કરે છે એનું જે કોસ્ટિંગ છે તો ઇજ કોસ્ટિંગ ઓલમોસ્ટ ટેન ટાઈમ એજમાં જે ભારતનું જે બજેટ હતું ને એના કોસ્ટિંગ કરતા એમાં જે ખર્ચ કર્યો ને એના કરતા દસ ગણો વધારે ખર્ચ છે એ અમેરિકાની નાસાએ માવેનમાં કરેલો છે Back in June, Prime Modi even that real -life adventure વોઝ કોસ્ટિંગ લેસ ધેન ધ મેક બિલીવ હોલીવુડ ફિલ્મ ગ્રેવિટી હવે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી છે એમણે જૂન મહિનાની અંદર આપણે સપ્ટેમ્બરની અંદર માર્સ ઓર્બિટર મિશન છે એ મંગળ ગ્રહ ઉપર પહોંચે છે એના અગાઉ જૂન મહિનાની અંદર આપણા વડાપ્રધાન જે એમણે કટાક્ષ કર્યો હતો એણે ક્વિપ્ડ કર્યું હતું એમણે કટાક્ષ બધા વિશ્વને કીધું હતું જ્યારે એમણે મીડિયાને સંબોધન કર્યું ત્યારે એમણે સમગ્ર વિશ્વને કટાક્ષ કરીને શું કીધું હતું કે ઇન્ડિયાઝ રિયલ લાઈફ માર્ટિયન એડવેન્ચર અમારું જે ભારતનું ખરેખર જે આખું મિશન છે એ ખરેખર રિયલ લાઈફ માર્ટિયન એડવેન્ચર માર્ટિયન એડવેન્ચર છે એ હોલિવૂડ મુવીસ તો અમારું જે આ મિશન છે એ માર્ટિયન એડવેન્ચરથી ઓછું નથી અને સાથે સાથે એ પણ એને કટાક્ષ કરીને કીધું કે વોચ કોસ્ટિંગ લેસ દેન એની અંદર જે ખર્ચ કરવામાં આવ્યો છે ને કેટલો ઓછો છે કેના કરતાં ઓછો છે તે અંદર મેક બિલીવ તમે કલ્પના નહીં કરી શકો કે હોલિવૂડ ફિલ્મ ગ્રેવિટી હોલિવૂડની જે ગ્રેવિટી ફિલ્મ છે ને એની અંદર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એના કરતાં પણ અમે એટલે કે નરેન્દ્ર મોદી કહે છે કે અમે ભારત દેશ છે એમની ઈસરો સંસ્થા એ માર્સ ઓર્બિટર મિશન છે એમને મંગળ ગ્રહની સપાટી ઉપર પહોંચાડવા માટે એકદમ ઓછો ખર્ચ કરેલો હોય છે ધેટ મીન્સ કહેવાનો મતલબ એ છે કટાક્ષ એટલા માટે કર્યો છે કે હોલીવુડની ફિલ્મ ઘણી બધી એવી છે કે જે આપણા ઈસરોના બજેટ જે એના ફાળવવામાં આવે છે કે એક મિશન કમ્પ્લીટ કરવા માટે એના કરતાં પણ હોલિવૂડ ફિલ્મ છે એનું બજેટ વધારે હોય છે તો ભારત એકદમ ઓછા ખર્ચની અંદર લેસ એક્સપેન્સની અંદર પણ ત્યાં પહોંચી એ આપણા માટે પ્રાઉડ મોમેન્ટ બને છે ઇવન બોલીવુડ સાઈફાઈ મૂવી લાઈક રાવન કોસ્ટ ગુડ ચંક ઓફ વોટ ઇટ હેઝ ટેકન ટુ ગેટ મંગલયાન ટુ માર્સ માત્ર હોલીવુડની જ મૂવી નહીં આપણે બોલીવુડ છે એમાં પણ ઘણી બધી એવી સાઈફાઈ મુવી સાઈફાઈનું પૂરું નામ શું થાય તો કે સાયન્ટિફિક ફિક્સન

એને આપણે માર્ચ સુધી લઈ જવું હોય તો એના કરતાં તો ઘણું બધું વધારે છે તેના પછી આપણે આગળ વધીએ સો હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ હવે સમગ્ર વિશ્વને પ્રશ્ન તો આ જ છે કે ભારતે આ બધું મેનેજ કઈ રીતે કર્યું ફોર શ્યોર પીપલ કોસ્ટ ઇન ધીઝ પોપ્યુલેશ પોપ્યુલસ નેશન એક વસ્તુ નક્કી છે કે પીપલ કોસ્ટ આરલેસ પીપલ કોસ્ટ એટલે તો કે એક્સપર્ટ વ્યક્તિને આપણે જ્યારે હાયર કરીએ ત્યારે એને ટ્રેનિંગ આપવા માટે હાયર કરવા માટે જે ખર્ચ થાય એને કહેવાય પીપલ પીપલ કોસ્ટ કોસ્ટ તો આપણા વસ્તીવાળા દેશની અંદર ભારત છે છે એમની વસ્તી ખૂબ વધારે છે તો આવા પોપ્યુલસ નેશનની અંદર ખરેખર પીપલ કોસ્ટ છે એકદમ ઓછી થવાની છે કારણ કે સરળતાથી બધા વ્યક્તિ વૈજ્ઞાનિકો છે એન્જિનિયરને મળી જવાના છે એન્ડ ધ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ વર્કિંગ ઓન એની સ્પેસ મિશન્સ આર ઓલવેઝ ધ લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ ટિકિટ પ્રાઇઝ અને આપણે એવું કહી શકાય કે જે સાયન્ટિસ્ટ અથવા તો એન્જિનિયર આવા પ્રોજેક્ટ ઉપર આવા મિશન ઉપર કાર્ય કરે છે સ્પેસ મિશન ઉપર આર ઓલવેઝ ધ લાર્જેસ્ટ પાર્ટ જે વિશાળ પરિબળની અંદર અથવા તો વિશાળ માત્રાની અંદર ત્યાં કાર્ય કરતા હશે ઓફ ધ ટિકિટ પ્રાઇસ અને એકદમ નહીવત પગારની અંદર એ લોકો કાર્ય કરે છે તો આ એક આપણું પરિબળ કહી શકાય પાસું કહી શકાય કે જે પોપ્યુલેશન નેશન છે એમને એ ફાયદો કરાવે છે એટલે સૌથી પહેલું કારણ કદાચ આ બની શકે કે સમગ્ર વિશ્વ છે એનો પ્રશ્ન શું છે તો કે સો હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ ઇન્ડિયા જે કઈ રીતે મેનેજ કરી શકી કે ઓછા ખર્ચની અંદર મંગળ ગ્રહ ઉપર કેમ પહોંચી શકે તો એના માટેનું પહેલું કારણ કદાચ આ બની શકે કે વસ્તીવાળા દેશની અંદર વૈજ્ઞાનિકો એન્જિનિયર સરળતાથી અને ટિકિટ પ્રાઇસની અંદર તમને મળી શકે આ પેલું કારણ બીજું કારણ છે હોમગ્રોન કમ્પોનન્ટ્સ એન્ડ ટેકનોલોજી ભારત દેશ છે એ પોતાના જ દેશની અંદર ઇન્ડિજિનસ પ્રોડક્ટ છે કમ્પોનન્ટ છે કે જે અવકાશયાનને ત્યાં મોકલવા માટે જરૂર પડે છે તમામ પ્રકારની વસ્તુ ભારત દેશ છે એમણે પોતાના દેશની અંદર નિર્મિત કરી છે એ બધી જ ટેકનોલોજી તો આ એક ફાયદો બની શકે જેનાથી શું થાય કે ઓલ્સો બિન પ્રાયોરિટાઈઝ ઓવર એક્સપેન્સિવ ફોરેન ઇમ્પોર્ટ બરાબર એને ઇમ્પોર્ટ કરવા માટેનું કોઈ જાતનો ચાન્સ છે મોકો છે એમણે લીધો જ નથી એટલે બધી જ વસ્તુ છે ભારત દેશ પોતાના દેશને એટલે કે ભારતની જ વસ્તુનો ઉપયોગ એમાં કરેલો હતો એટલે જ આપણે એને મંગલયાન નામ આપી શીખા અને બીજા નંબરની અંદર બધી જ વસ્તુ છે એ ભારતની હોવાના કારણે ઇમ્પોર્ટ્સ કરવામાં જે ફોરેન ઇમ્પોર્ટ્સ કરવામાં જે એક્સપેન્સિવ થાય એનું આપણે કટિંગ થાય છે અને એનું રોકાણ આપણે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરના સેલરી માટે અથવા તો આપણા પ્રોજેક્ટને આગળ વધારવા માટે આપી શકાય બટ ઇન એડિશન ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડુ થિંગ્સ સિમ્પલી તે હેવ કેપ્ટ ઇટ સ્મોલ ધ પેલોડ વેઇટ ઓનલી અબાઉટ ફિફ્ટીન કેજી પરંતુ આટલી બધી વસ્તુ હોય આ બે વસ્તુ તમે કરી નાખો તો એનાથી કંઈ સરળતાથી આપણે સક્સેસ ન બનીએ એટલે આગળ શું કહે છે બટ ઇન એડિશન થોડું વધારે જો આપણે વિચાર કરીએ તો ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડુ થિંગ સિમ્પલ આ બધી વસ્તુ કરવા માટે ભારતજી ખૂબ કેરફુલ બન્યું છે તેવ કેપ્ટ ઇટ સ્મોલ ભારત દેશ છે એમણે આખું જે મિશન છે મોમ માર્સ ઓર્બિટર મિશન એમણે એકદમ નાનું બનાવ્યું છે એમનું જે પેલોડ છે ધ પેલોડ વેઇટ ઓનલી અબાઉટ ફિફ્ટીન કેજી એમનું વજન માત્ર તમે પંદર કેજી છે જે પેલોડ હોય એમનું વજન છે એ માત્ર પંદર કિલોગ્રામનું જ હતું પેલોડ કોને કહેવાય આપણે ગ્લોસરીમાં સમજ્યા છીએ પેલોડ એક પ્રકારનો ઓબ્જેક્ટ છે એક પ્રકારની વસ્તુ છે એક ડિવાઇસ છે કે જેને એક વ્હીકલ દ્વારા બીજી જગ્યા ઉપર લઈ જવામાં આવે તો આપણા ઉદાહરણમાં જો મંગલયાનને તમે પેલોડ તરીકે ઓળખતા હોય એને ગણી શકાય કે મંગલયાન એક પેલોડ છે તો એમને પૃથ્વી ઉપરથી મંગળ ગ્રહ ઉપર લઈ જવાનું કાર્ય રોકેટ કરે છે એટલા માટે રોકેટ છે એ વ્હીકલ છે અને પેલોડ છે એ મંગલયાન છે તો આપણું જે મંગલયાન છે એનું વજન કેટલું હતું કે પંદર કિલો

Who will be a principal investigator on Europe's Mars rover in 2018? આપણું યુનિટ મિત્રો ખાસ યાદ રાખો કે બે હજાર ચૌદમાં લખાયેલું છે એટલે બે હજાર ચૌદના વર્ષની અંદર લખાય ત્યારે બે હજાર ને અઢારનું વર્ષ છે એમના માટે ભવિષ્ય બને ભલે અત્યારે આપણે બે હજાર વીસમાં છીએ એટલે બે હજાર અઢારનું વર્ષ પૂરું થઈ ગયું છે પણ લખાયું છે એટલા માટે અહીંયા વિલ બી શબ્દ તમને જોવા મળે છે એટલે એવું આપણે સમજવાનું છે કે આ જે રિમાર્ક કરનાર વ્યક્તિ પ્રોફેસર એન્ડ્રુ કોડ છે એને એ કોણ છે તો કે વુ વિલ બી અ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટેડ મુખ્ય ઇન્વેસ્ટિગેટર હતા રહેવાના હતા ઓન યુરોપ માર્સ રોવર ઇન ટુ થાઉઝન્ડ એટીન બે હાજર અઢાર ના વર્ષની અંદર જ્યારે યુરોપનું માર્સ રોવર અમેરિકાનું જેવી રીતે માવેન છે એવી રીતે યુરોપનું માર્સ રોવર એ જ્યારે લોન્ચ થવાનું હતું બે હજાર અઢારના વર્ષની અંદર જેવી આપણે બે હાજર વીસ છે તો બે હજાર બાવીસ ની અંદર આપણું સેકન્ડ મિશન કાર્યાન્વિત થવાનું જ તો એવી રીતે બે હજાર અઢાર એ ત્યારે ભવિષ્ય હતું ભલે અત્યારે પૂરું થઈ ગયું છે પણ એ સમયની અંદર માર્સ રોવરના એ પોતે પ્રિન્સિપાલ ગેટર તરીકે રહેવાના હતા આગળ વધીએ अफकोर्स देट रेडियुस कॉम्प्लेक्सिटी सजेस्ट इट ईट विल नॉट बी एज अ साइंटिफिकली कैपेबल बट इंडिया हेज बीन स्मार्ट इन टार्गेटिंग सम रियल रियली इम्पोर्टंट एरियाज देट विल कॉम्प्लिमेंट वॉट अदर्स आर डुइंग आगर ए पोते जे अफकोर्स अलबत्त अपने एवं कही सकें कि देट रेडियुस कॉम्प्लेक्सिटी પંદર કિલોગ્રામનું કોમ્પ્લેક્સિટીફીકલી કેપેબલ માત્ર તમે એને વજન ઘટાડ નાખો એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે સમર્થ ન બનો કારણ કે ઘણા બધા ઇક્વિપમેન્ટ ત્યાં લઈને જવાના હોય આ તો તમે ઘટાડો કરો એટલે સાયન્ટિફિકલી તમે કેપેબલ નથી પરંતુ આ તો ભારત દેશ છે ને એમના વૈજ્ઞાનિકો છે એટલા માટે બટ ઇન્ડિયા બીન સ્માર્ટ ઇન ટાર્ગેટિંગ સમ રિયલી ઇમ્પોર્ટન્ટ એરિયા ભારત છે ખૂબ સ્માર્ટ બન્યું કેના માટે તો કે ટાર્ગેટિંગ સમ રિયલી ઇમ્પોર્ટન્ટ એરિયા એમને મહત્વના જે એરિયાઝ હતા ક્ષેત્ર હતા એના ઉપર ફોકસ કર્યું અને સાથે સાથે દેટ વિલ કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ કરવું એટલે ગ્લોસરીમાં આપણે જોયું હતું ઇમ્પ્રુવમેન્ટ લાવવું સુધારો કરવો કોમ્પ્લિમેન્ટ હોઈંગ એને જોયું અત્યાર સુધી કે અમેરિકા એ મંગળ ગ્રહ ઉપર પહોંચવા માટે આ ભૂલ કરી આ દેશે આ ભૂલ કરી એના ઉપરથી એમને લેસન મેળવું અને એમાં કંઈક કોમ્પ્લિમેન્ટ કર્યું સુધારો વધારો કર્યો અને તેના પછી પોતાનું જે મિશન છે એને અમલમાં મૂક્યું મંગલયાન હેઝ ગોન ઇક્વિપ્ડ વિથ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધોસિયર મંગલયાન ધ એટમોસ્ફિયર કે જે એટમોસ્ફિયર ઉપર મિથેન વાયુની શોધની અંદર ગયું હતું કે ત્યાં મિથેન વાયુ મળી જાય તો આપણને પુરાવો મળે કે એવિડન્સ મળે કે એ જગ્યા ઉપર મંગલ ગ્રહ ઉપર જે તે સમયની અંદર માનવ જીવનનું અસ્તિત્વ હતું હાલની અંદર આપણે બધાને ખબર છે કે મંગળ ગ્રહ ઉપર અલગ અલગ શોધ કરવા માટે હાલમાં ઘણા બધા દેશ કાર્યાન્વિત છે એટલા માટે હોટેસ્ટ ટોપિક તરીકે આ બની શકે ફોલોઇંગ પ્રીવિયસ ટેન્ટલાઇઝિંગ ઓબ્ઝર્વેશન ઓફ ધ ગેસ ભારત દેશ છે એમને અગાઉના જેટલા પણ પ્રીવિયસ અગાઉના ટેન્ટલાઇઝિંગ ઓબ્ઝર્વેશન એને કહી છે લલચાવતા કે ઘણા બધા દેશ છે ત્યાં લલચન ગયા હતા તો એમણે કયા કયા પ્રકારની ભૂલ કરી એ પ્રીવિયસ શોધની અંદર પોતે માર્સ ઓર્બિટર મિશન છે રવાના કરે છે છે સફળતાપૂર્વક પહોંચાડે અર્થ એટમોસ્ફિયર કન્ટેન્સ બિલિયન ઓફ ટન્સ ઓફ મિથેન આપણે પૃથ્વીની જો વાત કરીએ તો પૃથ્વીનું વાતાવરણ છે એમની અંદર બિલિયન ઓફ ટન છે એ મિથેન તમને જોવા મળે બરોબર એના વજનની અંદર ટનની અંદર તમને મિથેન એ જોવા મળશે મિથેન વાયુ એના દ્વારા જ ખબર પડે કે અસ્તિત્વ શક્ય છે માનવજીવનિટી ઓફ ઇટ કમિંગ ફ્રોમ અને મિથેન વાયુ ક્યાંથી મળે છે મિથેન ગેસથી ક્યાંથી મળે છે તો કે માઇક્રોપ્સની અંદરથી મળે છે માઇક્રોપ્સ એટલે જંતુઓ અલગ અલગ જે સૂક્ષ્મ જીવો હોય કે જે આપણે નરી આંખે ન જોઈ શકાય જેના માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે એને કહેવાય માઇક્રોપ્સ સચ ઇઝ ધ ઓર્ગેનિઝમ ફાઉન્ડ ઇન ધ ડાયજેસ્ટિવ ટ્રેક ઓફ એનિમલ ક્યાંથી મળી શકે તો કે જેવી રીતે ઓર્ગેનિઝમ એટલે અવયવ અથવા તો જંતુ આપણે એ જંતુના અર્થમાં લેશું એવા જંતુઓ કે જે ફાઉન્ડ આપણે જોવા મળે છે ઇન ધ ડાયજેસ્ટિવ ટ્રેક પાચન રસ્તો ડાયજેસ્ટિવ એટલે પાચન તો પાચન માટેનું જે ટ્રેક હોય દરેક પ્રાણીઓનું તો એમની અંદર તમને મોટા ભાગે આ પ્રકારના માઇક્રોબ્સ જે જંતુઓ છે એ જોવા મળતા હોય છે તો એના ઉપરથી આ વાતની સાબિત એ થાય કે કદાચ જો મંગળ ગ્રહની સપાટી ઉપરથી મિથેન મળે તો એ જગ્યા ઉપર પણ માઇક્રોબ્સ હશે એ જગ્યા ઉપર પણ સજીવ સૃષ્ટિ અસ્તિત્વ જે તે સમયની અંદર ધરાવતી હશે

આટલો બધો દૂર છે ત્યાં પોતે એ એક્ઝિસ્ટ થઈ શકતા હોય અસ્તિત્વ ધરાવી હોય પોતે સર્વાઈવ કરી શકતા હોય દેવ લીવડ અંડરગ્રાઉન્ડ અને અન્ડરગ્રાઉન્ડની અંદર લાંબા સમય સુધી જો રહી શકતા હોય અવે ફ્રોમ ધ પ્લાનેટ હાર્સ સરફેસ બરોબર કે ગ્રહ આપણી જે પૃથ્વી ગ્રહ છે એનાથી આટલો બધો દૂર જો એ રહી શકતા હોય સપાટી ઉપર તો ઇટ ઇઝ અ ફેસિનેટિંગ પ્રોસ્પેક્ટ તો એ ખરેખર વૈજ્ઞાનિકો માટે ખરેખર કે ફેસિનેટ કહી શકાય એવું પરિબળ કહી શકાય કે જેના કારણે વૈજ્ઞાનિકો જે નવું સંશોધન કરવા માટે આગળ વધી શકે સો ઇવન ધો મંગલિયાન હેઝ અ સ્મોલ પેલોડ ભલે મંગલિયાન ભારતનું જે મોમ મિશન છે માર્સ ઓર્બિટર મિશન અથવા તો મંગલિયાન છે એમાં ભલે આપણે પંદર કિલોનો જ પેલોડનો ઉપયોગ કર્યો હોય પણ વજન સી મેટર નથી કરતો ઇટ વિલ એકચ્યુઅલી એડ્રેસ સમ ઓફ ધ બિગેસ્ટ ક્વેશ્ચન એટ ધ રેડ પ્લાનેટ પરંતુ એ ખરેખર રેડ પ્લાનેટ ધેટ મીન્સ કે મંગળ ગ્રહ છે ને એના માટેના મોટા મોટા જે જટિલ પ્રશ્ન હતા ને એના જવાબો લઈને પાછું આવવાનું છે એ માટેની સાબિત થઈ શકશે કારણ કે મંગલયાન છે એ સફળતાપૂર્વક ત્યાં ગયું છે એ સેટેલાઇટ દ્વારા જે ફોટા છે કેપ્ચર થશે જે વૈજ્ઞાનિકોને પાછા રિટર્ન મળશે તો એ વેઇટની દ્રષ્ટિએ ભલે એકદમ ઓછું હોય પંદર કિલો જ હોય પણ એ મોટા મોટા પ્રશ્ન છે જટિલ પ્રશ્ન છે એમનું સોલ્યુશન લાવવા માટે નિમિત્ત બની શકશે વેસ્ટિસ્ટ આર એક્સાઇટેડ અને પશ્ચિમના જે વૈજ્ઞાનિકો છે એ ખૂબ એક્સાઇટેડ છે કઈ વાતને લઈને ઓલસો ટુ હેવ ધ ઇન્ડિયન પ્રોબ ઓન સ્ટેશન ઇન્ડિયન પ્રોબ ભારતના ઈસરોના જે વૈજ્ઞાનિકો છે એ કઈ રીતે સફળ બન્યા છે પ્રોબ એટલે તપાસ કરવી એને તપાસવા માટે થઈ સ્ટેશન એટલે અંદર તમે લઈ શકો એ સંસ્થા શબ્દ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તો ઈસરોના જે વૈજ્ઞાનિકો છે એમને પ્રશ્ન પૂછવા માટે થઈને કે ભાઈ ભારત જે એમનું મોમ મિશન છે અથવા તો મંગલયાન છે એ કઈ રીતે સફળ બન્યું એવા પ્રશ્ન એમને પૂછવા માટે થઈ અને વેસ્ટર્ન સાયન્ટિસ્ટ છે એ ખૂબ એક્સાઇટેડ છે

બરોબર મંગળ ગ્રહ ઉપરના અલગ અલગ જે એટમોસ્ફેરિક કમ્પોન અલગ અલગ વાયુઓ એક જગ્યા ઉપર મૂકવું તો એવા અર્થની અંદર આપણે ડવટેલને લઈ શકાય તો એ આપણી જે સંસ્થા ઈસરો તો એમના દ્વારા જે મોમ મિશનને અસ્તિત્વમાં લેવું તો એ મોમ મિશન અથવા તો મંગલયાન છે એમના જે અનુમાનો કામમાં આવશે વેરી ખૂબ સારી રીતે વિથ માવેન અને એની સાથે માવેન ભરશે કારણ કે એ પણ સફળતાપૂર્વક ત્યાં જઈને આવ્યું હતું એન્ડ ધબ્ઝર્વેશન બિંગ મેડ બાય યુરોપ માર્સ એક્સપ્રેસ અને સાથે સાથે યુરોપનું માર્સ એક્સપ્રેસ છે એ સેટેલાઇટ જે ત્રણ સંસ્થાનું કોમ્બિનેશન થશે સૌથી પહેલા તો કે આપણી મંગલિયાન છે બીજા નંબરમાં નંબરમાં તો તો કે કે માવેન છે છે અને આ ત્રણ સેટેલાઇટનો ઉપયોગ કરી સમન્વય કરી એમને એક સાથે જોડી અને હવે શું બને છે તો કે ઇટ મીન્સ વી વિલ બી ગેટિંગ થ્રી પોઈન્ટ મેઝરમેન્ટ હવે આપણે ત્રણ સંસ્થાઓ એક સાથે ત્રણ સેટેલાઇટનું કાર્ય છે એ આપણે જોવા મળશે એટલે બધા જ એક સાથે કાર્ય કરશે એટલે ઝડપથી સફળતા મળી શકે જેને કહેવાય થ્રી પોઈન્ટ મેઝરમેન્ટ

બલ્ક ઓફ ઇટ એટમોસફિયર બિલિયન્સ ઓફ યર્સ એગો અને આના કારણે આ ત્રિપરિમાણીય જે આખું માપ મળશે અલગ અલગ સંસ્થા દ્વારા એના કારણે ધીસ વિલ ઇનેબલ સમર્થ બનાવશે કોને તો કે રિસર્ચરને અલગ અલગ સંશોધકોને ટુ બેટર અંડરસ્ટેન્ડ

પ્રાણીઓને અથવા તો સજીવ સૃષ્ટિને કોન્ડ્યુસિવ એટલે અનુકૂળ હતું કે નહોતું એ વસ્તુને પણ જાણી શકાશે તેના પર આગળ વધીએ આઈ હેવ રીડ અ લોટ અબાઉટ ધ ક્રિટિસિઝમ ઓફ મંગલયાન એન્ડ ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ હવે આગળ જે એ પેલા જે વૈજ્ઞાનિક છે એન્ડ્રુ સોરી પ્રોફેસર કોટ્સ એ પોતે જણાવે છે કે આઈ હેવ રીડ અ લોટ અબાઉટ ધ ક્રિટિસિઝમ ઓફ મંગલયાન મેં ઘણા બધા ક્રિટિસિઝમ તમે સારી વસ્તુ કરવા જાવ એટલે ટીકા ને બધું થવાનું જ છે તો મેં પણ મંગલયાનને લઈ અને ઘણું બધું ક્રિટિસિઝમ છે એને સાંભળેલું છે અને વાંચેલું પણ છે અલગ અલગ આર્ટિકલની અંદર એન્ડ ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ મંગલયાન વિશે પણ સાંભળેલું છે અને ઇન્ડિયાનું જે આ સ્પેસ પ્રોગ્રામ કર્યો એમને બાબતે ઘણા લોકોએ એની નિંદા પણ કરી છે તે રીઝ એન અજપ્સન એમોંગ મેની ઘણી બધી ધારણાઓમાં આ એક ધારણા છે આઈ ગેસ મને એવું લાગે છે સ્પેસ એક્ટિવિટી ઇઝ સમહાઉ પ્લે થિંગ ખરેખર આ જે સ્પેસ એક્ટિવિટી છે ને એ ખરેખર શું છે તો કે પ્લેથિંગ રમ રમતની વસ્તુ ડાબા હાથનું કામ છે પણ એ પ્લેથિંગ કોના માટે છે તો કે બેસ્ટ લેપ ટુ વેલ્ધી ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રી ખૂબ ધનાઢ્ય દેશો છે ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રી છે ને એના માટે ખરેખર એ પ્લેથિંગ છે રમતની વસ્તુ છે ધેટ ઇટ કેન હેવ નો વેલ્યુ ટુ ડેવલપિંગ નેશન પરંતુ જે વિકાસશીલ રાષ્ટ્ર છે ને એની આની કદર ન હોય ને ભારત છે એ ખરેખર ડેવલપિંગ નેશન ની અંદર જ આવે છે આપણે કન્ટ્રીનું ક્લાસિફિકેશન ત્રણ રીતે કરી શકીએ ને વિકાસશીલ દેશ વિકસિત એટલે વિકાસશીલ એટલે ડેવલપિંગ અને અલ્પ વિકસિત એટલે અંડર ડેવલપ તો ભારત ડેવલપિંગમાં આવે છે અને ડેવલપિંગ નેશન માટે એ શું લખવું જોઈએ તો કે ડેવલપિંગ નેશન છે એને ખરેખર ઇન્ડિયાના જે સ્પેસ પ્રોગ્રામ ને મંગલયાન એની બહુ કદર હોતી નથી એમના લોકોને તો મની વુડ બી બેટર સ્પેન્ડ ઓન હેલ્થકેર એન્ડ ઇમ્પ્રુવડ સેનિટેશન સો ધ આર્ગ્યુમેન્ટ અને આવા દેશ છે ને એમની અંદર શું કરવામાં આવે તો કે મોટા ભાગના પૈસા છે ને હેલ્થ કેર ઉપર અને સેનિટેશન એટલે આરોગ્ય ઉપર છે ને કે કઈ રીતે આરોગ્ય ઇમ્પ્રૂવ થાય સેનિટેશન છે સુધરે લોકોનું આરોગ્ય સુધરે એટલે મોટે મોટે હોસ્પિટલ અને આમાં ખર્ચા આપણે વધી ગયા છે એટલે આર્ગ્યુમેન્ટ તો થવાની જ છે બટ વોટ ધીસ પોઝિશન ઓપન ઓવરલુક ઇઝ ધેટ પરંતુ આપણે જે વસ્તુને આપણે ઓવરલુક કરી છે અત્યાર સુધી નજર અંદાજ કરી છે કઈ છે તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી બિલ્સ કેપેબિલિટી એન્ડ કેપેસિટી આપણને ખબર જ નથી કે મોટા ભાગનું રોકાણ છે ને આપણે સાયન્સમાં કરવાનું છે અલગ અલગ ટેકનોલોજીને કઈ રીતે બિલ્ડ કરી શકાય એની અંદર કરવાનું છે કારણ કે એની જે કેપેબિલિટી છે એની જે કેપેસિટી છે એ અત્યાર સુધી આપણે ઓવરલુક કરી છે નજર અંદાજ કરી છે ભારત સરકારે પણ ન નજરઅંદાજ કરી છે અને લોકો પણ એમના તરફ છે એ ઓવરલુકિંગ કરી રહ્યા છે એન્ડ ડેવલપ્સ ધ શોર્ટ ઓફ પીપલ વુ બેનિફ ટેનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો ડેવલપ ધોર્ટ ઓફ પીપલ એવા લોકોને આપણે ડેવલપ કરી શકીએ ધ ઇકોનોમી એન્ડ સોસાયટી મોર વાઇડલી કે જે ખરેખર આપણા અર્થવ્યવસ્થા અને આપણે સમાજને ખૂબ રીતે ઉપયોગી થઈ શકે ધ્યાન જોઈએ સ્પેસ એક્ટિવિટીઝ ઓલસો અ વેલ્થ જનરેટર સમ ઓફ ધ સ્ટફ વી ડુ અપ ધેર પેઝ ફોર સ્ટફ ડાઉન હિયર પ્રશ્ન થાય કે સ્પેસ એક્ટિવિટીની અંદર આટલું બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણો દેશ થોડુંક ધનાઢ્ય બને પણ આ જે એક્સપર્ટ છે એ પોતે પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે સ્પેસ એક્ટિવિટી ઓલ્સો વેલ્થ જનરેટર એ પણ સંપત્તિ સર્જક બની શકે કારણ કે સમ ઓફ ધ સ્ટફ સ્ટફ એટલે વસ્તુઓ ઘણી બધી એવી વસ્તુઓ હોય કે વી ડુ અપ જે આપણે ઉપરથી શોધીને લાવીએ ધેર પેઇઝ ફર્સ્ટ સ્ટપ ડાઉન ઇયર એમના આપણે ઘણા બધા રૂપિયા આપે તો ઇન્ડસ્ટ્રીયલાઇઝડ નેશન નો ઇટ અને આ ઉદ્યોગીકરણ જેમાં થયેલું છે એવા દેશોને આ સારામાં સારી રીતે ખબર છે ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન અને આ ઘણા બધા કારણોનું એક કારણ આ પણ છે કે દે ઇન્વેસ્ટ સો હેવીલી ઇન સ્પેસ એક્ટિવિટી કે એ લોકો છે ઇન્ડસ્ટ્રીયલાઇઝડ નેશન છે એ મોટા ભાગનું રોકાણ છે સ્પેસ એક્ટિવિટીની અંદર કરી રહ્યા છે કન્સિડર જસ્ટ યુકે તમે યુકેનું એક ઉદાહરણ છે એને કન્સિડર કરો કે કે ઇટ ડ્રામેટિકલી જે નોંધપાત્ર રીતે વધારો કર્યો છે ઇન્ક્રીઝ કર્યું છે ઇટ સ્પેન્ડિંગ પોતાના રોકાણની અંદર ઓન સ્પેસ ઇન રિસેન્ટ યર અવકાશીય શોધની અંદર યુકે છે એમણે ખૂબ વધારો કર્યો છે આગળ વધીએ ધ ગવર્મેન્ટ હેઝ ઇવન આઈડેન્ટિફાઈ સેટેલાઇટ ઇઝ બિંગ વન ઓફ ધ ગ્રેટ ટેકનોલોજી કેન રીબેલેન્સ ધ યુકે ઇકોનોમી એન્ડ ડ્રાઈવ ઇટ ફોરવર્ડ

થોડા બીજા દેશથી પણ એમને ઇકોનોમીને અર્થવ્યવસ્થાને ચેન્જ કરે છે હવે આ જે આઠ ટેકનોલોજી કઈ છે એ આપણે પહેલા જોઈ લઈએ તો ગ્રેપ ટેકનોલોજી આર બિગ ડેટા એન્ડ એનર્જી એફિશિયન્ટ કમ્પ્યુટિંગ સેટેલાઇટ એન્ડ કોમર્શિયલ એપ્લિકેશન્સ ઓફ સ્પેસ રોબોટિક્સ એન્ડ ઓટોનોમસ સિસ્ટમ સિન્ટિક બાયોલોજી રીજનરેટિવજી કહી છે અને એમાં સેટેલાઇટને પણ સ્થાન આપેલું આપને જોવા મળે છે નંબર બે ઉપર સેટેલાઇટ ઓકે આગળ વધીએ છીએ ઇન્ડિયા વોન્ટ અ પાર્ટ ઓફ ધીસ એક્શન ટુ ભારત પણ ખરેખર આનો એક ભાગ બનવા માંગે છે એન્ડ ઇન મંગલિયા

આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર બધી જ વસ્તુ સમજાઈ ગઈ હશે બધા શબ્દ સમજાઈ ગયા હશે અને જો કદાચ કંઈક પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર મને રિક્વેસ્ટ કરી શકો છો અને હું તમને એમનો આન્સર આપવાનો પણ પ્રયત્ન કરીશ ફરીથી મળીશું નવા ટોપિકની સાથે ત્યાં સુધી આવજો